એટલે કે એનો મતલબ શું કહેવા માગે છે તો કે બાજુમાં બે છોકરીઓ છે બે સેમ એકબીજા જેવી દેખાય છે એટલે કે આપણે ઘણી વખત જોતા હોય કે ટ્વીન્સ હોય બે સેમ એક સરખા જ લાગતા હોય બરાબર અથવા તો બે બહેનો હોય અથવા તો બે ભાઈઓ હોય બને એકદમ બે એક સરખા જ લાગતા હોય ઘણી વખત આપણે કન્ફ્યુઝ થઈ જાય કે કયું આ પાત્ર છે બરાબર તેમાં લખેલું છે બાજુના ચિત્રને જુઓ અને શું મીના અરીસાની સામે ઊભી છે ના આ તેની જોડિયા બહેન છે એ શું કહે છે તો કે મીના ઊભી છે અરીસાની સામે કે શું તો શું કહે છે તો કે ના એની અરીસાની સામે નથી ઊભી કોણ છે તો કે એની જે જોડિયા બહેન છે કે એની ટ્વિન્સ બહેન છે બરાબર શું તમે ગૂંચવાઈ ગયા ને તો કે હા તેના મામા પણ તેને પહેલી વખત જોઈને તો ગૂંચવાઈ ગયા હતા કે એક વખત મમતાના મસ્તી માટે મીનાને ઠપકો મળ્યો ઘણી વખત તેના મમતા તેના મામા સાથે મજાક કરે છે અને કહે છે કે મમતા બહાર ગઈ છે બરાબર ઘણી વખત આપણે જોતા હોય તો બંને બેનો એક સરખી લાગતી હોય એટલે કે બધા એકબીજા બીજા મજાક કરતા હોય પછી આપણે એમ થાય કે ભાઈ આને નહોતું ખીજાનું બીજાને ખીજાઈ લીધું આપણી આસપાસ પણ આપણે ઘણી વખત જોડિયા બાળકો એટલે કે ટ્વીન્સ બાળકો જોવા મળતા હોય બરાબર પરંતુ હવે મામા યુક્તિ શીખી ગયા છે તે કહે છે કે મરાઠીમાં ગીત ગાઓ શા માટે આવી રમૂજી યુક્તિ સૂજી તેમના વિશે વાંચો અને એટલે તમે સમજી જશો હવે એના મામાને કંઈક યુક્તિ સૂજે છે કે ભાઈ ઈ કે છે કે ભાઈ હવે મરાઠીમાં ગીત અને યુક્તિ કામ સુજે છે તો એના આપણે એટલે ખબર પડી જશે જ્યારે મીનાની કાકી ત્યારે બંને બહેનો એ બે અઠવાડિયાની જ હતી બરાબર મીનાની જે કાકી છે દત્તક લે છે ત્યારે બંને બહેન કેવી હતી તો કે બે અઠવાડિયાની એટલે કે મીના અને મમતા શું હશે તો કે ટ્વીન્સ બેન હશે મીનાની કાકી તેને દત્તક લે છે બરાબર એટલે કે મીના ને કોને દત્તક લીધી હશે તો કે ની કાકીએ દત્તક લે છે ત્યારે કેવડી હતી તો કે તે ખાલી બે મહિનાની બે અઠવાડિયાની જ હતી અને કાકા મીનાને પૂણા લઈ ગયા અને મીનાને ક્યાં લઈ જાય છે એની સાથે તો કે પૂણા લઈ જાય છે કાકીના ઘરના બધા સંગીતના ખૂબ જ શોખીન હતા એના કાકીના ઘરે બધા શું હતા તો કે સંગીતના એકદમ બધાને સારો એવો શોખ હતો ઘરમાં સવારની શરૂઆત સંગીત સાથે જ થતી આપણે બધા ઘણાના ઘરમાં એવી હેબિટ હોય કે સવારના પોરમાં બા હોય દાદા હોય અથવા પપ્પા હોય મમ્મી હોય સવારે સરસ મજાના ભજન વગાડીને ઘરમાં સારી એવી શરૂઆત કરતા હોય કે જેથી કરીને પોઝિટિવ એનર્જી રહે મીના ઘણા બધા ગીતો તામિલ અને મરાઠી બંને ભાષામાં જાણતી હતી જ્યારે મમતા તામિલ અને મરાઠીમાં ગીતો જાણતી ન હતી ઘરે બધા તામિલ બોલતા અને શાળામાં મોટા ભાગના બાળકો મરાઠી બોલતા ઘરે બધા કઈ ભાષામાં બોલતા તો કે તમિલમાં બોલતા અને શાળામાં મોટા ભાગના બાળકો શેમાં બોલતા તો કે મરાઠીમાં બોલતા મમતા સાથે ચેન્નાઈ રહે છે બરાબર મમતા ક્યાં રહે છે જ્યારે મીના છે ક્યાં રહે છે તો કે પુના રહે છે તેના પિતા પિતાજી કરાટે કોચ છે મમતા ત્રણ વર્ષની હતી ત્યાંથી જ તેને બીજા બાળકો સાથે કરાટે શીખવાનું ચાલુ કરી દીધું એટલે કે મમતાને શું આવડતું હશે તો કે મમતાને મરાઠી નહીં આવડતું હોય બરાબર રજાના દિવસે સવારમાં તે બંને પિતા અને પુત્રી કરાટેની પ્રેક્ટિસ કરતા મીના અને મમતા એક જ જેવા દેખાય છે પરંતુ તે એકદમ અલગ છે બરાબર લુકિંગમાં બંને જણા એકદમ સરખા છે પણ એકબીજા કરતાં ખૂબ જ અલગ અલગ છે તમને ખબર પડી કે કોણ શું છે તેને શોધવામાં મામા પાસે તેમની પોતાની રીત હતી બરાબર કઈ રીતે ખબર પડશે તો કે એકને એવું હતું તો કે એકને મરાઠી આવડતું હતું અને બીજી હતું એને તામિલ આવડતું હતું બરાબર કારણ કે એના ઘરમાં પહેલેથી જ તામિલ અને મરાઠી ભાષા બંને જણાતી એટલે મીના હતી એને તામિલ અને મરાઠી બંને આવડતું હતું અને જ્યારે મમતા હતી એને જ્યારે ખાલી મરાઠી જ આવડતું હતું બરાબર હવે એના ઉપરની કેટલાક ક્વેશ્ચન્સ આપેલા છે ચર્ચા કરો તો આપણે વન બાય વન એનો આન્સર આપતા છે ફર્સ્ટ ક્વેશ્ચન છે મીના અને મમતામાં સમાન શું છે અને તફાવત શું છે તો કે મીના અને મમતા જોડિયા બહેનો છે તેઓ દેખાવે સમાન છે તેમનો દેખાવ કદ ના કાંખ બધું જ મળતું આવે છે અને બંનેમાં તફાવત જોવા જઈએ તો મીનાને બે ભાષા આવડે છે તમિલ અને મરાઠી જ્યારે મમતાને તો ફક્ત તમિલ ભાષા જ આવડે છે એટલે કે મીનાનું ઉછેર તેના કાકાના ઘરે રહેતા કાકાની ઘરે થયો છે પૂનામાં જ્યારે એટલે કે મીનાને એને કાકા કાકીએ દત્તક લીધી છે જ્યારે મમતાનો ઉછેર ચેન્નાઈમાં થયો છે અને તેના મમ્મી પપ્પા તેનો ઉછેર કરે છે સેકન્ડ ક્વેશ્ચન છે તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો તેમનામાં શું સમાન છે અને કેવી રીતે જુદા છે તો કે હા મારા વર્ગમાં રહેતા જોડિયા ભાઈઓ મિલન અને માહીને હું ઓળખું છું એટલે કે તે લોકો ભણે છે અને એમને હું ઓળખું છું બંનેનો ચહેરો રંગ ઊંચાઈ વાળ રંગ કદ બધું જ સરખું છે જ્યારે શાળાના બાળકો અને શિક્ષક શ્રીઓ પણ ઘણી વખત તેમને ઓળખવામાં દ્વિધા અનુભવે છે એટલે કે કન્ફ્યુઝ થઈ જાય છે કે ભાઈ કોણ મિહિર છે અને કોણ મિલન છે પરંતુ બંનેની બોલવાની રીત અલગ અલગ છે બરાબર બંનેની બોલવાની સ્ટાઇલ એકદમ અલગ અલગ છે આ મિલન અને માહિની બોલવાની રીતથી અમે બધા એને ઓળખી શકીએ છીએ થર્ડ ક્વેશ્ચન છે તમે એવા જોડિયા બાળકોને ઓળખો છો જે સમાન દેખાતા નથી તો કે હા મારા પાડોશીમાં એક જોડિયા ભાઈ બહેન રહે છે જે સમાન દેખાતા નથી કારણ કે ભાઈ તેની મમ્મી જેવો લાગે છે ને બહેન છે એની પિતાજી જેવી લાગે છે આપણે જો બેની જેર અલગ અલગ હોય એટલે કે એક ભાઈ હોય અને એક બહેન હોય તો બેને એકદમ સરખા ન લાગતા હોય પણ જ્યારે બેને ભાઈ હોય અથવા તો બંને બહેન હોય તો એક સરખા લાગતા હોય બરાબર પછી આપેલું છે મીના અને મમતા એક બંને એકબીજાને ખૂબ જ મળતા આવે છે છતાં તેઓ જુદા છે ઉદાહરણ તરીકે મીના બે ભાષા જાણે છે એક તો તમિલ અને મરાઠી જો મમતાના પરિવારમાં બે ભાષા બોલાતી હોત તો તે પણ બે ભાષા શીખી શકી હોત આપણે ઘણી વસ્તુઓ જેવી કે ભાષા સંગીત વાંચન ગોથણ શીખીએ છીએ જ્યારે આપણને તે કરવા તક અને પરિસ્થિતિ મળે છે બરાબર આપણે કોઈ પણ વસ્તુ કરવા માટે તક અને પરિસ્થિતિ એવી બધી સિચ્યુએશન હોય તો આપણે કોઈ પણ સારી રીતે શીખી છીએ હવે પછી પેજ નંબર ઉપર આવો ત્યાં સૌ પ્રથમ આ રસપ્રદ સર્વેક્ષણ તમારા વર્ગમાં કરો અને કેટલા બાળકો આ કરી શકે છે તે લખો સર્વેક્ષણ એટલે કે તમારે સર્વે કરવાનો બધાને એક એક ક્વેશ્ચન પૂછતો જાણો જેટલા વિદ્યાર્થી આ ક્વેશ્ચન એ પ્રવૃત્તિ કરી શકે એની સામે એટલે

થર્ડ પ્રવૃત્તિ છે તમારા હાથ અને પગની બધી આંગળીઓ ખોલવો એટલે બરાબર પગની અને બધી આંગળીને આમ ખોલવાની એટલે કે આમ પોળી કરવાની બરાબર તો કે આ પ્રવૃત્તિ તમારા ક્લાસમાં ખાલી ચૌદ જેટલા બાળકો જ કરી શકે છે હવે માત્ર સૌથી નાની આંગળી ફેરવો બરાબર તો કઈ કેટલા બાળકો કરી શકશે તો કે બે બાળકો જ એવા છે કે જે આ પ્રવૃત્તિ કરી શકે છે પછી ફોર્થ નંબરનું છે તમારા અંગૂઠાને તમારા કાંડાએ અડાડો બરાબર તો કે આ બાળક આવડું આ પ્રવૃત્તિ છે એક પણ બાળક કરી શકતો નથી ફિફ્થ ક્વેશ્ચન છે હાથની આંગળીઓ દરેક બાજુથી જુદી જુદી કરીને આકાર બનાવો તો એમાં આપેલું છે તો કેટલા બાળકો પ્રવૃત્તિ કરી શકશે તો કે પચીસ જેટલા બાળકો એવા છે કે જે આ પ્રવૃત્તિ કરી શકે છે સિક્સ્થ ક્વેશ્ચન છે તમારા કાંડને અડક્યા વગર જ હલાવો તો કે આ બાળ આ પ્રવૃત્તિ એક જ બાળક કરી શકે છે પછીનું લખેલું તેમના પરિવારમાંથી પણ કોઈને આવું કરવા કહો અને કેટલા બાળકો આ લક્ષણ તેમના પરિવારમાંથી મળી આવ્યા છે આ બધી પ્રવૃત્તિ એવી છે કે અમુક પ્રકારની બધી પ્રવૃત્તિ બધા બાળકો ન કરી શકે બરાબર જેનામાં આવડત હોય અથવા તો વારસાગત લક્ષણ હોય એ બધા જ કરી શકતા હોય તો તમારા કુટુંબમાંથી જે બાળકો ઉપરની પ્રવૃત્તિ કરી શક્યા તેમના પરિવારની મુલાકાત કરીને જણાવ્યું તો જે તે પ્રવૃત્તિઓ તેના પિતા દાદા કાકા મોટાભાઈ આ પ્રવૃત્તિઓ સારી રીતે કરી શકતા હતા સર્વેક્ષણ પ્રમાણે વર્ગના દસ બાળકો એટલે કે ત્રણ બાળકોમાંથી આ લક્ષણો તેમના પિતામાંથી જોવા મળ્યા આ વસ્તુ જો તમે લોકો કોઈ પણ વસ્તુ કરી શકતા હો તો આ ઉપરની જે પ્રવૃત્તિ હતી એક બે ત્રણ ચાર પાંચ ને છ તો છ પ્રવૃત્તિમાંથી આ છ પ્રવૃત્તિ તમારા તમારા પરિવારમાં પૂછવાની દરેક સભ્ય જો કોઈ પણ આ સભ્ય આ પ્રવૃત્તિ કરી શકે તો તેનું તમારે સામે નામ લખતું જવાનું પછી આપેલું છે નાના ચિંતા ન કરો જો તમારા માતા પિતા કોઈ એકને પોલિયો હોય તો તેમના બાળકને પોલિયો પણ બાળકને પણ તે થાય તે જરૂરી નથી કારણ કે એનો મતલબ શું થશે તો કે પોલિયો છે વારસાગત નથી હવે તો પોલિયોની વેક્સિન આવી ગઈ છે એટલે કે પોલિયોનું પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું છે પરંતુ માતા તરફથી આ નહીં સીતલ ખૂબ જ નાની હતી જ્યારે તેના પગને પોલિયોની અસર થઈ ગઈ હતી બરાબર પોલિયો એવી વસ્તુ છે કે જે નાનપણથી જ એના લક્ષણ વર્તાઈ આવે અને નાનપણથી જ એના અંગુપાંગમાં એટલે કે અમુક સરખી રીતે ચાલી ન શકે બોલી ન શકે અથવા તો એના હાથમાં પોલિયો હોય બરાબર તો આવા બધા લક્ષણો પોલિયોની અંદર જોવા મળતા હોય કે જે નાનપણથી મોટા થાય ત્યાં સુધીમાં વધારેની અસર થાય છે પરંતુ તે ક્યારેય તેના કામ અને જીવનમાં વચ્ચે આવેલ નથી લાંબુ અંતર ચાલવું અને બહુ બ દાદા ચડ દાદરા ચડવા તે તેના કામનો ભાગ છે હવે સીતાના લગ્ન થઈ ગયા છે પરંતુ હવે તેને ચિંતા હતી કે તેના બાળકોને પણ પોલિયો થશે તો એટલે કે જેને પોલિયો થતો એને વ્હીલચેરમાં ફેરવતો અથવા તો સાઈડમાં ટેકા માટેનું સ્ટીક રાખેલી હોય બરાબર એ શીતલને શું ચિંતા હતી તો કે મને પોલિયો હતો નાનપણથી તો મારા બાળકોને પણ પોલિયો થશે તો તો તેણે આ વિશે ડૉક્ટરને વાત કરી બરાબર ડૉક્ટર પાસે જાય છે અને એને પૂછે છે કે ભાઈ મને પોલિયો હતો તો મારા બાળકોને પોલિયો થશે કે નહીં થાય આપણે બાજુના ચિત્રની અંદર તે વસ્તુ જોવા મળે છે શું હવે પેજ ટર્ન કરો પેજ નંબર વન નાઇન્ટી સેવન ઉપર આવો ત્યાં ક્વેશ્ચન્સ આપેલા છે શું તમે પણ પોલિયો વિશે કંઈ વાંચ્યું છે કે સાંભળ્યું છે તો કે ક્યાં તો કે હા મેં પોલિયો વિશે પુસ્તકો સમાચારપત્રો અને સરકારી વિજ્ઞાપનોમાં વાંચ્યું છે અને પોલિયો વિશે ટીવીમાં પણ હંમેશા બતાવવામાં આવે છે કે પોલિયો એક ગંભીર રોગ છે જેનાથી બાળકોને વિકલાંગ થઈ જાય છે વિકલાંગતા આવે છે તેનાથી પગમાં ચાલવાની ક્ષમતા રહેતી નથી અથવા તો ઓછી થઈ જાય છે તેમજ પગ એકદમ પાતળા થતા જાય છે એટલે કે જે પગની બધી વેઇન્સ હોય નસ હોય બધી થોડી ધીમે ધીમે સુકાતી જાય છે આપણે ઘણી વખત સરકારી એવી સંસ્થા હોય ત્યાં લોક બોર્ડ મારેલા હોય યલો કલરના કે દો ગુંદ જિંદગી કે બરાબર તો એનો મતલબ શું થશે તો કે જ્યારે પોલિયોના ટીપા પીવડાવવાની તારીખ આવતી હોય ત્યારે સરકાર જાહેરાત કરવાની ચાલુ કરે છે એટલે કે બધા પેરેન્ટ્સ હોય એલર્ટ થઈ જાય પોતાના બાળકોને પોલિયોના ટીપા પીવડવા માટે સેકન્ડ ક્વેશ્ચન છે શું તમે પલ્સ પોલિયો વિશે વાંચ્યું કે સાંભળ્યું છે શું તો કે હા મેં પોલિયોની દવા પીવડાવવાના વિશે વિષયના સમાચાર વિશે સાંભળ્યા છે અને વાંચ્યા પણ છે પોલિયોની દવા પીવડાવતા પણ જોયું છે બરાબર તેને પલ્સ સરકાર દ્વારા પોલિયોની દવા વર્ષમાં બે વખત પીવડાવવામાં આવે છે તેને પલ્સ પોલિયો કહે છે પલ્સ પોલિયોનું મિનિંગ શું થશે તો કે સરકાર દ્વારા પોલિયોની દવા કેટલી વાર પીવડાવવામાં આવે છે તો કે બે વખત પીવડાવવામાં આવે છે અને શું કહેવાય તો કે પલ્સ પોલિયો પોલિયો મટાડવા માટેનું અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તેની જાહેરાતો ટીવી અને સમાચાર પત્રોમાં પણ કરવામાં આવે છે બરાબર બહુ મોટા પાયે જાહેરાત કરવામાં આવે છે કે જેથી કરીને પોલિયોને એકદમ સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય પોલિયોની દવાના ટીપામાં નાના બાળકોને પીવડવામાં આવે છે એનામાં શું હોય તો કે ઇન્જેક્શન્સનો હોય તો કે પોલિયોના ટીપા હોય જે નાના બાળકોને પીવડવામાં આવતા હોય આથી પોલિયો થવાની શક્યતા અંશે ઓછી થઈ જાય છે થર્ડ ક્વેશ્ચન છે તમે કોઈને જાણો છો જેને પોલિયો થયો હોય તો કે હા મારી શાળાના ધોરણ ચારમાં ભણતા વિરલ નામના બાળકને પોલિયો પોલિયો થયેલ છે અને હું તેને જાણું પણ છું પોલિયોને લીધે તે જમણા પગે અપંગ છે ને તેને ચાલવામાં પણ ઘણી બધી મુશ્કેલી પડે છે બરાબર છે તમે લોકો પણ તમે જ્યારે નાના હશો ત્યારે તમે પણ પોલિયોની દવા લીધેલી હશે હવે પછી પેજ નંબર વન નાઇન્ટી એટ ઉપર આપેલું છે વટાણા સાથે પ્રયોગ તો કે અહીંયા એક વટાણા સાથે કોઈ સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો હશે અને એના પ્રયોગ ઉપરથી આખું તારણ લખેલું છે તો આપણે જોઈએ શું પ્રયોગ કર્યો છે ઈસવીસન અઢારસો બાવીસમાં માં એટલે કે જ્યારે વર્ષ અઢારસો બાવીસ હતું ત્યારે ઓસ્ટ્રેલિયાના ગરીબ ખેડૂત પરિવારમાં ગ્રેગર મેન્ડેલનો જન્મ થયો હતો કયા પરિવારમાં એનો જન્મ થયો હતો તો કે ખેડૂત પરિવાર હતો ને તે ઓસ્ટ્રેલિયા રહેતો હતો અને ખૂબ જ ગરીબ હતો તેઓને અભ્યાસનો ખૂબ શોખ હતો પણ પરીક્ષાની વાત આવતા જ ગભરાઈ જતા બરાબર એકદમ પરીક્ષાની જ્યારે વાત આવે ત્યારે એકદમ અંદરથી ગભરામણ થવા માંડે અને પણ અભ્યાસનો ખૂબ જ શોખ હતો તેમની પાસે યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવાના નાણાં પણ ન હતા એ શું કહે છે તો કે એને ભણવાનો શોખ હતો પરંતુ યુનિવર્સિટીમાં ભરી શકે એટલા પૈસા કેટલા નાણાં પણ ન હતા એટલે હાલ એક મઠમાં હું સાધુ બની જાઉં તેમણે વિચાર્યું કે તેમને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવશે જે તેમને જોઈતું હતું બરાબર એ શું કરે છે તો કે એને વધારે અભ્યાસ માટે મોકલવામાં આવશે કે જે એને આપણે કહીને કે જોતું હતું એવું એને જળી ગયું પરંતુ વિજ્ઞાન શિક્ષક બનવા માટે તેમની પરીક્ષા લેવાની હતી બરાબર પરંતુ એને વિજ્ઞાનના શિક્ષક બનવા માટે લેવાની હતી અરે ના તે એટલા બધા ગભરાઈ ગયા હતા કે પરીક્ષામાંથી ભાગીને જતા રહ્યા અને તેઓ નિષ્ફળ રહ્યા એને પરીક્ષા ટાઈમે એટલી બધી ગભરામણ થતી હતી કે એ પરીક્ષા દેવાના ટાઈમે શું કરે છે તો કે ત્યાંથી ભાગી જાય છે અને જતા રહે છે એટલે કે તે ફેલ થાય છે તેમ છતાં તેમણે પ્રયોગો કરવાનું બંધ નારા કર્યું શું કરે છે તો કે એના પ્રયોગ ચાલુ જ રાખે છે તેમણે સાત વર્ષ સુધી સાધુના મઠના બગીચામાં અઠ્યાવીસ હજાર વાર છોડ પર પ્રયોગો કર્યા કેટલી વાર છોડ પર પ્રયોગ કરે છે તો કે અઠ્યાવીસ હજાર વાર ક્યાં તો કે સાધુના મઠમાં તેમણે સખત મહેનત કરી અને ઘણા અવલોકન ભેગા કર્યા અને નવી નવી શોધ કરી બરાબર કેટલી બધી મહેનત કરે છે કારણ કે અઠ્યાવીસ હજાર વખત પ્રયોગ કરે છે અને દર વખતે કંઈકનું કાંઈક એને તારણ મેળવે રાખે છે દરેક વખતે સક્સેસ ન જ એટલે પાછો પ્રયોગ કરે અને પાછા ફેલ થાય પાછો પ્રયોગ કરે અને પાછું નવું કાંઈક તારણ મેળવે કંઈક એવું શોધ્યું કે જે તે સમયના પણ વૈજ્ઞાનિકો પણ તે સમજી ન શક્યા એવું કંઈક કે ત્યારના સમયના વૈજ્ઞાનિકો પણ સમજી શકતા ન હતા મેન્ડલના મૃત્યુના ઘણા વર્ષો પછી જ્યારે અન્ય વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ કર્યા ત્યારે અને મેન્ડલે જે પહેલાથી લખ્યું હતું તે વાંચ્યું ત્યારે તેઓ સમજી શક્યા મેન્ડલનું જ્યારે મૃત્યુ થઈ જાય છે બરાબર પછી મેન્ડલે કેટલા બધા તારણ કાઢેલા હતા તો એની આખી આખી એને નોટ બનાવેલી હોય છે એના ઉપરથી પ્રયોગો પાછા બીજા વૈજ્ઞાનિકો પ્રયોગ કરે છે અને જોવે છે અને ત્યારે એ સમજી શકે છે કે જે મેન્ડલે પહેલેથી પ્રયોગ કરીને બધું તારણ લખેલું હતું મેન્ડલે આ છોડમાં શું શોધ્યું હતું તેમણે શોધી કાઢ્યું કે વટાણાના છોડમાં કેટલાક લક્ષણો જેવા કે જોડીમાં હોય છે બરાબર એ એવા લક્ષણો જો ગોતે છે કે જે જોડીમાં હોય એના બીજ ખળબચડા હોય કે લીસા હોય તે પીળા અને લીલા અને પીળા હોય કે લીલા હોય તેનો છોડ ઊંચો છે કે નીચો છે તેના સિવાય કંઈ નહીં બરાબર એના લક્ષણમાં કઈ કઈ વસ્તુ શોધે છે તો કે

કોઈ બીજ થોડા ખળબચડા અને લીસા એવા મિશ્રિત ન હતા બરાબર પછી શું સોરી પછી શું વતે છે તો કે તે છોડની આવનારી પેઢીના છોડના બીજ પણ ખળબચડા કે લીસા હશે બરાબર આવનારી જે પેઢી હતી એના લક્ષણ કેવા હશે તો કે લીસા હશે કે ખળબચડા હશે કોઈ બીજ થોડા ખળબચડાને થોડા લીસા એવા મિશ્રિત ન હતા આવું જ તેમણે રંગ અને સાથે રંગ સાથે અને પ્રયોગ કરતા પણ જોવા મળ્યું બરાબર આવું જ એને શું જોવા મળે છે તો કે રંગ અને પ્રયોગ કરતા પણ જોવા મળે છે કે જેના બીજ લીલા અને પીળા હોય તેમના નવા બીજ પણ લીલા અને પીળા જ આવે છે એટલે કે ધારો કે તમારા મમ્મી પપ્પાને કોઈ પણ બીમારી છે અથવા તો બીજું કંઈ તકલીફ છે અથવા તો કોઈ સારા લક્ષણ છે તો એ તમારામાં જોવા મળશે અથવા તો તમારા બાળકોની પેઢીમાં જોવા મળશે બરાબર બીજની નવી પેઢીમાં પણ લીલા કે પીળા રંગનું મિશ્રણ ન હતું મેન્ડલે દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડમાં પીળા બીજવાળા છોડ વધુ હશે તેમણે એ પણ દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડ લીસા બીજ ધરાવતા હશે બરાબર એ બધું બીજું શું કતે છે તો કે નવી જે પેઢી આવે છે એના જે બીજ હશે કે લાના વટાણા હશે એ કેવા હશે તો કે એના બીજ એકદમ લીસા હશે કેવી અદભુત શોધ આપણે લોકો જોઈએ તો આપણે પહેલાંના ટાઈમમાં વાંદરા હતા તો આપણે શું છે તો કે આપણે વાંદર વાંદર જાતિના જ આપણે લોકો વંશજો છીએ કેટલી બધી સ્ટાઇલ આપણી વાંદરા વાંદરા જેવી જોઈએ જેમ કે અથવા તો આપણે એમ કે વાંદરા આપણી જેમ જ ખાય છે આપણી જેમ જ રે છે બરાબર એના અમુક લક્ષણો હજી પણ આપણા પેઢીમાંથી ગયા નથી એટલે કે આટલા બધા હજારો વર્ષો થઈ ગયા તો પણ આપણા અને વાંદરાના અમુક ડીએનએ મેચ થતા હોય શું શું ફેરાવવા તો કે આપણે હવે ચાર ન ચાલતા એકદમ સીધા ચાલીએ છીએ ઝાડુ પર એટલું બધું નથી ચડી શકતા આપણા શરીર ઉપર એટલા બધા વાળ નથી હુંપાઉપ નથી કરતા આપણે લોકો આપણા બ્રેઇનનો યુઝ કરીએ છીએ તેમજ સરખી રીતે બોલી શકીએ છીએ આવા બધા લક્ષણો ધીમે 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 ડેવલપ થઈને આપણી અંદર આવ્યા છે બરાબર તો આપણે આદિમાનો છે એમાંથી બનેલો છે તો કે વાંદરની જાતમાંથી જ બનેલો છે તો આને શું કહેવાય તો કે આનુવંશિકતાના લક્ષણો બરાબર હવે પછી સામેના પેજ નંબર ઉપર આવો ત્યાં છે થોડું પરિવારમાંથી અને થોડું પરિસ્થિતિઓમાંથી આપણે બધી વસ્તુ થોડીક પરિવારમાંથી આપણે વારસાગત આવતી અને થોડુંક આપણે પરિસ્થિતિઓમાંથી શીખતા જતા હોય વિભાને તેના નાનાજીને મોટેથી હસવાના અવાજ ઉપરથી દૂરથી જ ખબર પડી ગઈ કે તેઓ આવી રહ્યા છે અને તેના નાનાજી મોટા અવાજે વાત કરે છે અને તેને સાંભળવામાં તકલીફ પણ છે વિભા છે એ શું છે તો કે વિભાજી વિભા છે એના નાનાજીને ઓળખી જાય છે કેવી રીતે ઓળખે છે ઓળખે છે તો કે એના નાનાજીના મોટે મોટી રીતે હસે છે એના ઉપરથી એ ઓળખી જાય છે કે મારા નાનાજી જ આવે છે અને એનો અવાજ પણ એટલો મોટો હતો કે એ જ્યારે એને વાત કરે છે ત્યારે પણ એને સમજી જાય છે બરાબર હવે પછીનો ક્વેશ્ચન છે તમારા ઘરમાં એવા લોકો છે જે ઊંચા અવાજે વાતો કરતા હોય શું તેમની ટેવ છે કે તે પછી તેઓ બરાબર સાંભળી શકતા નથી તો કે હા મારા મારા ઘરમાં દાદાજી વાતો કરે છે બરાબર સાંભળી શકતા નથી અને તેથી હંમેશા મોટેથી જ વાતો કરે છે અને પોતાને સંભળાતું નથી એટલે બીજાને વધારે સંભળાવવા માટે શું કરે તો કે મોટેથી અવાજે વાતો કરે છે સેકન્ડ ક્વેશ્ચન છે એવો સમય છે જ્યારે તમે કેટલાક લોકોને સામે મોટેથી વાત કરતા નથી ક્યારે કોની સાથે કેમ અને તમે ક્યારે મોટેથી બોલી શકો છો તો કે હા અમારા વર્ગમાં શિક્ષણ કાર્ય ચાલુ હોય ત્યારે અમે અંદર મોટેથી વાત કરી શકતા નથી આ ઉપરાંત અમારી શાળાના આચાર્યશ્રી સામે પણ મળે છે ત્યારે અમે મોટેથી વાત કરી શકતા નથી કારણ કે આચાર્યશ્રી અમારા સન્માનીય વ્યક્તિ છે જ્યારે અમે રમતના મેદાન પર હોઈએ ત્યારે તેને રિસર્ચના સમયે મોટેથી બોલી શકીએ છીએ ઘરે હોય ત્યારે પિતાજી ઓફિસથી ઘરે આવે છે જાય છે પછી મોટેથી વાત કરી શકતા નથી કારણ કે તેમને ઘોંઘાટ પસંદ જ નથી બાકીના સમય મમ્મીને હાજરીમાં મોટેથી વાતો કરી શકીએ છીએ આપણે લોકો ઘણીવાર એવું જોતા હોય કે શાળા સાવ ધીમે ધીમે બોલતા હોય એવા ઘરે જાય એટલે રાણા રાડી કરવાનું ચાલુ કરીએ અથવા તો આપણે ઘરે કોઈ ગેસ્ટ આવ્યું હોય ત્યારે આપણે બધા ધીમે ધીમે બોલતા હોય પણ જ્યારે એકલા હોય અથવા તો વેકેશન હોય મામા માસીના ભાઈ બહેન ભેગા હોય ત્યારે બધા એકદમ અવાજથી વાત કરતા હોય અને એકબીજા સાથે આનંદની વાતો કરતા હોય પછીનો થર્ડ ક્વેશ્ચન છે કેટલાક લોકોને તેમને સરખું સંભળાય તે માટે કાનમાં યંત્ર પહેરે છે કેટલાક લોકો તેમની બીજી રીતે મદદ કરવા લાકડી કે ચશ્માનો ઉપયોગ કરે છે આવું જે કરતા હોય તેવા લોકોને તમે કોઈને જાણો છો તો કે હા મારા મારા મિત્રના દાદાજી બરાબર સાંભળી શકતા નથી તેથી તેઓ બધા બધાને સાંભળવા માટે કાનમાં યંત્ર પહેરે છે મહિમત મહિપતભાઈને વાણી એટલે કે સાંધાની દુખાવા દુખાવાની બીમારી હોવાથી તેને ચાલવામાં તકલીફ પડે છે તેથી તે લાકડીનો ઉપયોગ કરે છે અને રમણભાઈ બરાબર સ્પષ્ટ વાંચી શકતા નથી તેથી જે ચશ્માનો ઉપયોગ

તો કે મેં મારા પિતાજીના દાદાજી જે બરાબર સાંભળી શકતા નથી તેમની સાથે વાત કરી અને તેમની મુશ્કેલીનો સામનો તેઓને મુશ્કેલી જન્મથી જ નથી તેઓ જ્યારે દસમા ધોરણમાં ભણતા હતા ત્યારે અકસ્માત થયો હતો આ અકસ્માત પછી તેને ખૂબ ઓછું સાંભળવા લાગ્યા ટીવીમાં સમાચાર સાંભળવા તેમને કોઈની સાથે વાત કરવા વખતે તેને ખાલી મુશ્કેલી પડે છે અને તેઓ કાન પર યંત્ર લગાવે છે ત્યારે જ બીજાની વાત સાંભળી શકે છે યંત્ર લગાવ્યા વગર કોઈની વાત સાંભળી શકતા નથી આવી મુશ્કેલીનો સામનો તેને કરવો પડે છે આપણે લોકો ઘણી વાર જોતા હોય કે એક્સિડન્ટમાં કોઈને આંખમાં ઈજા થાય અથવા તો દાંતમાં ઈજા થાય અથવા તો કાનની બહેરાસ વહી જાય કારણ કે એક્સિડન્ટ થાય ત્યારે એકદમ ભડકી જાય એટલે કે એકદમ બી જાય જેના લીધે બીજી સાઈડ ઇફેક્ટ આપણા બોડીમાં થતી હોય હવે પછી લખેલું છે આપણે શું શીખ્યા તો કે આ ચેપ્ટરની અંદર આપણે આનુવંશિકતાના લક્ષણો વિશે શીખ્યા કે જે આપણે વારસાગત રીતે અમુક લક્ષણો મળતા હોય છે બરાબર તો ફર્સ્ટ ક્વેશ્ચન છે તમે શું વિચારો છો તમે તમારા માતા તરફથી શું શું મળ્યું છે તો કે મને મારા મમ્મી તરફથી નાક મારો ચામડીનો રંગ આ બે લક્ષણો મારી માતા તરફથી મળેલ છે તથા મારી માતાને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે એ જ રીતે મને પણ સ્વચ્છતા ખૂબ જ પસંદ છે આમ મારી માતા તરફથી નાકનો દેખાવ ચામડીનો રંગ અને સ્વચ્છતાની ટેવ મને મળેલા છે તમારે લોકોએ તમને તમારી માતા તરફથી જે પણ લક્ષણ મળેલા હોય તમારે લોકોએ તેના વિશે લખવાનું છે સેકન્ડ ક્વેશ્ચન છે તમને તમારા પિતાજી તરફથી શું મળ્યું છે તો કે મને મારા પિતાજી તરફથી વાળ વાળના લક્ષણો મળ્યા છે કારણ કે મારા પિતાજીના વાળ મારા જેવા જ છે તેમને તેમની કામ પ્રત્યેની ચીવટનો ગુણ તેમના મને તેના તરફથી મળેલો છે કારણ કે એની બધી જ કામમાં એને એકદમ ચીવટ અને ચોકસાઈ જો આ ગુણ કોના તરફથી મળેલા છે તો કે મને મારા પિતાજી તરફથી મળેલા છે તમને લોકોને જે વારસામાં મળ્યું હોય તમારા લોકોએ તેના વિશે લખવાનું છે આમ આપણે લોકોએ આ ચેપ્ટરની અંદર જે ગ્રેગર મેન્ડલ સાયન્ટિસ્ટ છે એના વિશે માહિતી મેળવી કે તેને વટાણા સાથે અનુવંશિકતાનો પ્રયોગ કરીને આનુવંશિકતાના સિદ્ધાંતની શોધ કરી તેમજ અમુક લક્ષણો જે વારસાગત રીતે પરંપરાગત રીતે આપણી અંદર આવતા હોય એના વિશે આપણે લોકોએ સમજ કેળવી બરાબર આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આગળનું ચેપ્ટર સમજાવીશ થેન્ક યુ